નમસ્કાર મિત્રો એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મિત્રો ધોરણ આઠનો બીજો પાઠ સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુનો બીજો ભાગ સમજવાના છીએ હજુ પણ તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરો જેથી તમને મારા નવા નવા વિડીયો તરત જ મળી શકે તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ ભાગ બીજો સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ મિત્રો આપણે પહેલા ભાગની અંદર સૂક્ષ્મજીવો એટલે શું અને સૂક્ષ્મજીવોના જે ચાર જૂથ ફૂગ પ્રજીવ લીલ બેક્ટેરિયા ઉપરાંત આપણે વાયરસ વિશે માહિતી મેળવેલી હતી સાથે આ સૂક્ષ્મજીવો જે છે એ કયા વાતાવરણની અંદર વસવાટ કરી શકે છે એ પણ આપણે સમજ મેળવેલી હતી અને સાથે આ સૂક્ષ્મજીવો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે એની પણ આપણે ચર્ચા કરેલી હતી મિત્રો આજે આપણે આ સૂક્ષ્મજીવો કઈ રીતે હાનિકારક છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ હાનિકારક સૂક્ષ્મજીવો સૂક્ષ્મજીવો અનેક રીતે આપણને હાનિકારક પણ છે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે જે રીતે ઉપયોગી છે એવી જ રીતે કેટલાક સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરની અંદર પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં પણ રોગ ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને એટલા માટે આ રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે કેટલાક સૂક્ષ્મજીવો એ આપણા ખોરાક કપડાં અને ચામડાની વસ્તુઓને પણ બગાડે છે તો આવી નુકસાનકારક જે પ્રવૃત્તિઓ કરે છે એના વિશે આપણે થોડુંક વધારે ઊંડાણથી જોઈએ તો સૌથી પહેલાં એની અંદર છે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો મનુષ્યની અંદર કઈ રીતે એ રોગ ફેલાવે છે તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો સામાન્ય રીતે આપણા શ્વાસની અંદર હવા દ્વારા પીવાલાયક પાણીમાંથી અથવા તો ખોરાક દ્વારા આપણા શરીરની અંદર આવા સૂક્ષ્મજીવો છે એ પ્રવેશતા હોય છે અને આવા પ્રવેશ મેળવેલ જે વ્યક્તિ છે જે સંક્રમિત વ્યક્તિ કહેવાય છે એ રોગી વ્યક્તિ છે અથવા તો પ્રાણીના સીધા સંપર્કમાં આપણે જો આવીએ તો એ રોગનો ફેલાવો થઈ શકે છે સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિ કે જેને રોગ નથી થયો એવા વ્યક્તિમાં હવા પાણી અને ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા પણ ફેલાય છે ને એટલા માટે આવા સૂક્ષ્મજીવો દ્વારા થતા જે રોગો છે એને ચેપી રોગો કહેવાય છે કે જે અન્ય વ્યક્તિ જે સંક્રમિત છે એના સંપર્કમાં આવવાથી કે પછી એના હવા દ્વારા પાણી દ્વારા કે ખોરાક દ્વારા પણ આવા રોગ ફેલાતા હોય છે અને આવા રોગના કેટલાક ઉદાહરણો છે આપેલા છે કોલેરા શરદી શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય નામનો જે રોગ છે એ આ રીતે ચેપી રોગો છે કે જે ફેલાય છે જ્યારે શરદીથી પીડાથી વ્યક્તિ છીક ખાય છે તો સૂક્ષ્મ બિંદુની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે હાલ સમગ્ર વિશ્વની અંદર જ્યારે કોરોના નામનો રોગ જે ફેલાયેલો છે તો એ રોગના લક્ષણો પણ કંઈક આવા જ છે શરદી ઉધરસ અને એટલા માટે જ આપણને એ રોગ ન થાય ત્યારે એ વ્યક્તિ કોઈ છીક ખાય ત્યારે છીકમાંથી આવા સૂક્ષ્મ બિંદુઓ જે ઉડે છે એની અંદર આવા હજારો લાખોની સંખ્યાની અંદર વાયરસ હોય છે કે જે અન્ય વ્યક્તિના શરીરમાં પણ પ્રવેશ મેળવી અને એને પણ રોગ ફેલાવે છે અહીંયા બુજો છે એનો પ્રશ્ન થાય છે કે ત્યારે તમે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકો છો તો અહીંયા જે પહેલી છે એનો જવાબ આપે છે કે આપણે જ્યારે છીંકતા હોઈએ કે છીંક આવતી હોય ઉધરસ આવતી હોય ત્યારે આપણા મુખ તેમજ નાક ઉપર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ જેથી કરીને એ જે છીક દ્વારા ઉધરસ દ્વારા જે સૂક્ષ્મ બિંદુઓની અંદર જે એના વાયરસ છે એ ફેલાણા છે એ આપણા શરીરની અંદર દાખલ ન થઈ શકે ને એટલા માટે જ આપણે મુખ અને નાક આડો રૂમાલ કે પછી માસ્ક રાખવું જોઈએ અથવા તો આપણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થોડુંક અંતર રાખવું જોઈએ ને આ રીતે આપણે જે રોગનો ફેલાવો છે એને આપણે અટકાવી શકીએ આગળ જોઈએ તો કેટલાક કીટકો તથા પ્રાણીઓ પણ એવા છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે વાહક એટલે એવા કીટકો છે એવા પ્રાણીઓ છે કે જે આવા જે વાયરસ કે અન્ય સૂક્ષ્મજીવો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવવાનું કામ કરે છે અને એટલા એને વાહક કહેવાય છે અને એમાં ઘર માખી એક તેનું ઉદાહરણ છે જે ઘરની અંદર રહેતી જે સાદી માખી છે એ એક એનું ઉદાહરણ છે વાહક તરીકેનું આ માખી છે એ કચરા અને પ્રાણીઓના મળ ઉપર બેસે છે અને રોગકારક સૂક્ષ્મજીવો જે હોય કચરામાં કે પ્રાણીઓના મળ ઉપર એના શરીર સાથે ચોટી જાય છે અને જ્યારે આવી માખી છે એ ઢાંકિયા વગરના ખોરાક ઉપર બેસે ત્યારે આ એના શરીર સાથે રહેલા જે સૂક્ષ્મજીવ છે એ આવા ખોરાક સાથે ભળે છે અને સ્થળાંતર સંભવ બને છે અને પછી જ્યારે કોઈ આવો ખોરાક છે કોઈ વ્યક્તિ છે એ ખાય છે ત્યારે એની બીમાર પડવાની સંભાવના ખૂબ જ વધી જાય છે અને એટલે જ ડોક્ટર અથવા તો વડીલો આપણને સલાહ આપે છે કે ખોરાકને હંમેશા ઢાકેલો રાખવો જોઈએ જેથી કરીને આવી જે માખી કે કીટકો જે છે એ આપણા ખોરાકની અંદર આવા સૂક્ષ્મજીવો છે એનાથી દૂષિત કરી શકે નહીં અને ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું આપણે ટાળવું જોઈએ અહીંયા માદા એનોફિલિસ મચ્છર જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે તેનું એક બીજું અન્ય ઉદાહરણ છે વાહકનું કે જે પરોપ જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે જે મેલેરિયા નામનો જે રોગ છે એના જે પરોપજીવી જે છે સૂક્ષ્મજીવ કે જે એનું વાહક છે એ આ માદા એનોફિલિસ મચ્છર છે કે જે મચ્છરના શરીરમાં પણ એ સૂક્ષ્મજીવ વસવાટ કરે છે માદા એડિસ મચ્છર જે બીજું છે આ માદા એડિસ મચ્છર કે જે ડેન્ગ્યુના વાયરસનું વાહક છે તો અહીંયા બે મચ્છરના નામ મિત્રો યાદ રાખશો એક છે માદા એનોફિલિસ મચ્છર કે જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે જ્યારે બીજું જે છે માદા એડિસ મચ્છર કે જે ડેન્ગ્યુના વાયરસનું વાહક છે જે ડેન્ગ્યુ નામનો રોગ થાય છે એના માટેનું જે મચ્છર છે એ માદા એડિસ મચ્છર છે અને આમ આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ તો જો આ વાહકોને આપણે કંટ્રોલ કરી શકીએ તો આપણે રોગનો પણ કંટ્રોલ કરી શકીએ પહેલીને અહીંયા પ્રશ્ન છે કે શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસની જગ્યાઓએ પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ તો બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે બધા જ મચ્છરો જે છે એની વસ્તી કે એની જે પ્રજનનની જે પ્રક્રિયા છે એ પાણીમાં કરે છે અને એટલે આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં જો પાણી ભેગું થયેલું હોય જમા થયેલું હોય તો ત્યાં મચ્છરોની વસ્તી વધે છે અને મચ્છરોની સંખ્યા વધે છે અને આવા જ મચ્છરો છે એ રોગ ફેલાવવાનું કામ કરે છે એટલા માટે આપણે કુલર ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દેવું જોઈએ એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ અને શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતાં રોકી શકીએ એટલે આપણી આસપાસની જે જગ્યાઓ છે કે જેને આપણે સૂકી રાખવી જોઈએ જેથી કરીને મચ્છરોનું ઉત્પાદન થઈ શકે નહીં તો આ રીતે આપણે જો આવા વાહકોને જો આપણે અટકાવી દઈએ તો રોગને પણ આપણે અટકાવી શકીએ આગળ જોશું મિત્રો તો અહીંયા આપણને કેટલાક રોગો આપેલા છે સૂક્ષ્મજીવો દ્વારા કે કઈ રીતે એ કયા રોગકારક સૂક્ષ્મજીવથી થાય છે કયો રોગ થાય છે એની ફેલાવાની રીત કઈ છે અને બચવાના કેટલાક ઉપાયો છે તો તમે આ કોષ્ટકની અંદર જોઈને તમે જાણી શકશો કે ટ્યુબરક્યુલોસિસ નામનો રોગ છે બેક્ટેરિયાથી થાય છે ફેલાવાની રીત છે હવા દ્વારા ફેલાય છે એ જ રીતે ઓરી છે તો વાયરસથી થાય છે અને હવા દ્વારા ફેલાય છે અછબડા છે તો વાયરસથી થાય છે અને હવા અથવા તો આપણે એના સંપર્કમાં આવીએ એને અડીએ સ્પર્શ દ્વારા પણ આ રોગ થાય છે પોલિયો છે એ પણ વાયરસથી થતો રોગ છે અને હવા પાણીથી ફેલાય છે આ રીતે જુદા જુદા રોગો જે છે એ અને સાથે સાથે એને બચવાના કેટલાક સામાન્ય ઉપાયો છે કે આપણે આ રોગ ન થવા દેવો હોય તો આપણે એ કઈ રીતે ઉપાયો કરી શકીએ ત્યાર પછી મિત્રો જોઈએ તો પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મ જીવો મનુષ્યની અંદર જેવી રીતે રોગકારક સૂક્ષ્મ જીવો છે એ રોગ કરે છે એવી જ રીતે પ્રાણીઓની અંદર પણ ઉદાહરણ તરીકે રોગકારક સૂક્ષ્મ એન્થ્રેક્સ રોગ છે મનુષ્ય અને ઢોરમાં થતો હોય છે ગંભીર રોગ છે આ એન્થ્રેક્સ વિશે રોબર્ટ કોસે અઢારસો છોતેરમાં બેસીલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી અને આ બેક્ટેરિયાથી જ આ એન્થ્રેક્સ નામનો રોગ થાય છે જે મનુષ્યમાં પણ થાય છે અને ખાસ કરીને ઢોરમાં થતો એક ગંભીર રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીસ નામનો પણ એક રોગ થાય છે જે એના પગ અને મોઢામાં થતો એક રોગ છે અને જે વાયરસ દ્વારા થતો રોગ છે તો આ રીતે પ્રાણીઓમાં પણ આ સૂક્ષ્મજીવો છે એ રોગ ઉત્પન્ન કરતા હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો મનુષ્યની અંદર પ્રાણીઓની અંદર અને વનસ્પતિઓમાં પણ આવા સૂક્ષ્મજીવો દ્વારા રોગ થતા હોય છે અનેક સૂક્ષ્મજીવો જે છે કે ઘઉં ડાંગર બટાકા શેરડી સંતરા સફરજન કે પછી કોઈ પાક જે છે એની અંદર આ વનસ્પતિઓમાં પણ રોગના કારક છે અને રોગના કારકો એ આપણા પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે રોગના કારકો એટલે રોગ ઉત્પન્ન કરનારા જે છે એને રોગના કારકો કહેવાય છે કોષ્ટક બે પોઈન્ટ બેમાં કેટલાક રોગો દર્શાવેલા છે અને કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મ જીવો છે એના ઉપર નિયંત્રણ લાવી શકાય છે એટલે અહીંયા જે વનસ્પતિની અંદર થતાં જે રોગો છે એના વિશે આપણને કોષ્ટકમાં માહિતી આપેલી છે કે સાઇટ્રસ કેન્કર કે જે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે ઘઉંનો રસ્ટ છે ફૂગ દ્વારા થતો રોગ છે અને ભીંડાનો જેને ઓકરા પણ કહેવામાં આવે છે જે વાયરસથી થતો રોગ છે ત્યાર પછી મિત્રો છે ખોરાક વિષાકતન એટલે કે ખોરાકમાં ઝેરી અસર ઉત્પન્ન થવી ઝેર અથવા તો વિષયુક્ત ખોરાક અહીંયા ભૂજોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો અને ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્ય ભૂજાના મિત્રએ છે એને એક પાર્ટીમાં એને બોલાવ્યો ત્યાં બુજોએ ઘણા બધા પ્રકારના ભોજન છે અને આરોગ્ય ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું અને એણે જણાવ્યું કે તેને ખોરાક વિષાક્તન થવાના કારણે આવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આ ખોરાક વિષાક્તન એટલે ખોરાકની અંદર ઝેરી અસર પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વીસ કેવી રીતે બની શકે જે ખોરાક ખાવાનો છે એ ઝેર કેવી રીતે બની શકે તો ખોરાક વિષાક્તન જે થાય છે એ સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે એવો ખોરાક જે આપણે લઈએ છીએ એ ખોરાકને સૂક્ષ્મ જીવો દૂષિત કરી નાખે છે અને એવો દૂષિત ખોરાક જ્યારે આપણે ખાઈ લઈએ છીએ ત્યારે આ ઝેર ઉત્પન્ન થઈ જાય છે ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે અને પછી આપણે જ્યારે આવો આવો ખોરાકનો આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે વ્યક્તિ છે એ ગંભીર રીતે બીમાર થઈ જાય છે અથવા તો ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે આથી ખોરાકને આપણે દૂષિત થતો અટકાવવો જોઈએ તો આ ખોરાક વિષાકતરની વાત હતી ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો તો ખોરાકની જાળવણી કે જે આ ખોરાક બગડે છે સૂક્ષ્મ જીવો દ્વારા અને ઝેર ઉત્પન્ન થાય છે એ ન ખાવા દેવું હોય તો આપણે એની કઈ રીતે જાળવણી કરી શકીએ આપણે પહેલાં પાઠની અંદર આપણે કુદરતી ખાતર અથવા તો જે ખોરાક પાક ઉત્પાદન હતો એના સંગ્રહ વિશેની વાત કરેલી હતી આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરીએ છીએ તમે શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે આપણે પણ એ જોઈ ગયા છીએ સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે અને આવા દૂષિત ખોરાકમાંથી પછી આપણને વાસ આવવા લાગે છે અને ઘણી વખત એનો સ્વાદ પણ ખરાબ થઈ ગયેલો હોય એનો રંગરૂપ પણ બદલી ગયો હોય પરિવર્તન આવી ગયું હોય તો શું ખોરાકનું દૂષિત થવું એક રાસાયણિક પ્રક્રિયા છે હા આ સૂક્ષ્મજીવો દ્વારા એક રાસાયણિક પ્રક્રિયા થવાથી જ એ ખોરાક છે ઝેરી બની જતો હોય છે પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં પછી જોયું તો એ બગડી ગઈ હતી પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું જે છે એ લાંબા સમય સુધી બગડતું નથી તો તે મૂંઝવણમાં છે કેટલીક કેરીએ એણે પાકી ખરીદેલી હતી કે કેટલાક દિવસ સુધી ખાધી નહીં તો એ બગડી ગઈ પરંતુ એના દાદીએ જે અથાણું બનાવેલું હતું એ લાંબા સમય સુધી સચવાઈ રહ્યા છે બગડતું નથી તો એવું કેમ એ મૂંઝવણમાં હતી તો ચાલો આપણે આ જે ખાદ્ય પદાર્થો છે એની જાળવણી કઈ રીતે કરી શકાય એની કેટલીક પદ્ધતિઓ વિશે આપણે જોઈએ તો જેમાં સૌથી પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે આપણે સામાન્ય રીતે મીઠું અથવા ખાદ્ય તેલનો ઉપયોગ કરીએ છીએ આપણે આપણા ઘરે અથાણા બનાવવા માટે અને જે અથાણું બનાવીએ છીએ એની અંદર મીઠું અને ખાદ્ય તેલનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે તેને જાળવણીકારક પદાર્થો કહેવાય છે કે જે આપણા ખાદ્ય પદાર્થને લાંબા સમય સુધી સાચવી શકે છે અને એને અંગ્રેજીમાં પ્રિઝર્વેટિવ પણ કહેવામાં આવે છે અથાણું બનાવવામાં મીઠું અથવા એસિડ નો પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ થાય છે ને એ સૂક્ષ્મ જીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે કે જીવો છે એની વૃદ્ધિ થતી નથી અને એને કારણે આપણો ખોરાક બગડતો નથી અહીં આપણને જાણીતા બે રાસાયણિક પ્રિઝર્વેટિવના નામ આપેલા છે એક છે સોડિયમ બેન્ઝોએટ તથા બીજું છે સોડિયમ મેટાબાય સલ્ફાઇટ કે જે જાણીતા પ્રિઝર્વેટિવ છે તથા તેઓ ફળોના જામ અને રસને બગડતા પણ અટકાવવામાં મદદ કરે છે ત્યાર પછીની બીજી રીત છે મીઠા દ્વારા જાળવણી લાંબા સમયથી મીઠાનો ઉપયોગ જે છે એ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે લાંબા સમય સુધી માંસ અને માછલીને જ્યારે સાચવી રાખવાની હોય ત્યારે આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે આ માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે માછલી ઉપર માંસ ઉપર આને પાથરી દેવામાં આવે છે મીઠાને ઉપરાંત મીઠાનો ઉપયોગ કેરી આમળા તેમજ આંબલીની જાળવણી કરવા માટે પણ થાય છે લાંબા સમય સુધી સાચવી શકે છે ત્યાર પછીની પદ્ધતિ છે શર્કરાની મદદથી જાળવણી શર્કરા એટલે ખાંડ જામ જેલી તથા ફળોના રસની જાળવણી એ શર્કરા વડે કરવામાં આવે છે આ શર્કરા છે એ ભેજનું પ્રમાણ ઘટાડે છે ખોરાકની અંદર જેમ ભેજ ઓછો તેમ એ બગડવાની શક્યતાઓ ઓછી હોય છે તેથી એ શર્કરાનો ઉપયોગ આવે છે આપણે જે કેટલાક અથાણા ગોળ કેરીના કે પછી મુરબો કે જેની અંદર આપણે ખાંડનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ અને જેથી કરીને આપણે એ લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે તો આ રીતે સરકરાની મદદથી પણ આપણે ખોરાકને સાચવી શકીએ ત્યાર પછીની પદ્ધતિ જે છે એ તેલ તેમજ વિનેગાર એના દ્વારા પણ આપણે જાળવી શકીએ તો તેલ અને વિનેગાર છે એનો ઉપયોગ પણ એ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે કારણ કે એ બેક્ટેરિયાની હાજરીમાં બેક્ટેરિયા છે એની હાજરીમાં મૃત્યુ પામે છે શાકભાજી ફળ માછલી તથા માંસની જાળવણીમાં પણ આ પત્તીનો ઉપયોગ કરવામાં આવે છે તેલ અને વિનેગાર વિનેગાર એટલે એક પ્રકારનું મંદ એસિડ છે અને ત્યાર પછીની જે પત્તી છે એ ગરમી તેમજ ઠંડીથી સારવાર ગરમી દ્વારા પણ અને ઠંડી દ્વારા પણ તમે તમારા મમ્મીને દૂધ ગરમ કરતા જોઈ હશે અને ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે અહીંયા આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં પણ મૂકીએ છીએ કેમ કે જેમ તાપમાન નીચું જાય એમ પણ સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિને અટકાવે છે એટલા માટે આપણે ગરમી દ્વારા અને ઠંડી દ્વારા પણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવી શકીએ છીએ અહીંયા બુજોને પ્રશ્ન છે કે કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી જે બજારમાં મળતી જે કોથળીની અંદર જે મળતું દૂધ છે પેકિંગની અંદર એ કેમ બગડતું નથી મારી મમ્મીએ બતાવ્યું હતું કે આ દૂધ જીવાણુ રહિત એટલે કે પેશ્ચુરાઈઝડ છે તો આ પેશુરાઈઝેશન એટલે શું તો બુજોને પ્રશ્ન છે બગડતું નથી તો એના મમ્મીએ એવું બતાવ્યું કે આ દૂધ જે આવે છે એ પેશ્ચુરાઈઝડ દૂધ હોય છે તો આ એટલે શું તો આપણે જોઈએ કે પેશ્યુરાઈઝડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત જ હોય છે તો પેશ્ચુરાઈઝડ કઈ રીતે કરવામાં આવે છે તો તેના માટે આ દૂધને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને પંદરથી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી પાછો એને તરત જ ઠંડુ કરી અને પછી એને સંગ્રહ કરી દેવામાં આવે છે કે પેકિંગ કરી દેવામાં આવે છે અને આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે આ પ્રક્રિયાની શોધ લુઈ પાસવર નામના વૈજ્ઞાનિકે કરેલી હતી ને એટલા માટે આ પદ્ધતિને પેસ્ટચુરાઈઝેશન કહેવામાં આવે આવે છે તો મિત્રો હવે આમ સમજી ગયા કે પેચ્યુરાઈઝડ દૂધ કોને કહેવાય કે જે દૂધ જ્યાંથી પેકિંગ થઈને આવે છે એ પેકિંગ થયા પહેલાં એ દૂધને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને પંદરથી ત્રીસ સેકન્ડ માટે શું કરવામાં આવે છે ગરમ કરવામાં આવે છે ગરમ કર્યા પછી તરત જ એને ઠંડુ કરી અને સંગ્રહ કરી દેવામાં આવે છે જેથી કરીને દૂધની અંદર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે અને એટલા માટે આવા દૂધને પેશ્ચુરાઈઝ દૂધ કહેવામાં આવે છે અને આવી પદ્ધતિને પેશુરાઈઝેશન કહેવામાં આવે છે અને છેલ્લું છે એ સંગ્રહ અને પેકિંગ દ્વારા પણ આપણે ખોરાકને લાંબા સમય સુધી સાચવી શકીએ આજકાલ બજારની અંદર સૂકો મેવો અને શાકભાજી પણ હવા ચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે હવા ચુસ્ત એટલે તમે જુઓ કે કોથળીની અંદર હવા જ ન હોય એકદમ એ સૂકો મેવો છે એ કોથળી સાથે ચોટેલો હોય છે હવા ચુસ્ત હોય છે જેથી કરીને અંદર હવા જ ન હોય તો લાંબા સમય સુધી આપણે એ સૂક્ષ્મજીવોથી એને સાચવી શકીએ છીએ સુરક્ષા પ્રાપ્ત થાય છે અને જેથી એ બગડી શકતો નથી તો આ રીતે આપણે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ખોરાકને બગડતો અટકાવી શકીએ છીએ અને લાંબા સમય સુધી એની જાળવણી કરી શકીએ છીએ તો આ વાત થઈ ખોરાકને સાચવવાની અને પાઠનો છેલ્લો મુદ્દો છે એ છે નાઇટ્રોજન સ્થાપન તો મિત્રો તમે ધોરણ છ અને સાતમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ગયા છો કે જે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ સિમ્બી કુળની જે વનસ્પતિ કઠોળ વર્ગની જે વનસ્પતિ છે કે જેમાં એ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે તમે યાદ કરો કે રાઇઝોબિયમ એ સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં એટલે કે મૂળની નાની નાની જે સૂક્ષ્મ ગાંઠ છે ત્યાં વસવાટ કરે છે અહીંયા તમે આકૃતિની અંદર જોશો તો આવી જે મૂળ છે અને મૂળની અંદર નાની નાની જે સૂક્ષ્મ ગંડિકાઓ હોય ત્યાં એ વસવાટ કરતું હોય છે જેમ કે વાલ અને વટાણા કે જે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે જ્યારે વાતાવરણની અંદર નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન અને ચોમાસાની ઋતુની અંદર જ્યારે વીજળીના ચમકારા થાય છે ત્યારે એ વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન છે એ જમીનમાં થતું હોય છે પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે તમને આશ્ચર્ય થશે આવું કઈ રીતે સંભવ છે કે વાતાવરણની અંદર જે નાઇટ્રોજનનું પ્રમાણ છે અઠ્યોતેર ટકા એ હંમેશા સ્થિર રહેશે શા માટે એ વધતો પણ નથી અને ઘટતો પણ નથી તો એના માટે મિત્રો આપણે આગળ જોઈશું એ છે નાઇટ્રોજન ચક્ર તો નાઇટ્રોજન ચક્રની અંદર આપણે જોઈએ તો આપણા વાતાવરણમાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે અને આ નાઇટ્રોજન બધા સજીવો માટે એક આવશ્યક ઘટક છે કારણ કે નાઇટ્રોજન જે છે એ પ્રોટીન ક્લોરોફિલ ન્યુક્લિક એસિડ અને વિટામિન્સમાં તે હાજર છે અને આ બધાની અંદર ત્યારે જ ઉપલબ્ધ હોય કારણ કે તે આપણા માટે ખૂબ જ જરૂરી છે વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી વનસ્પતિ પણ અને પ્રાણીઓ પણ કે જે વાતાવરણમાં રહેલો અઠ્યોતેર ટકા જે નાઇટ્રોજન છે એ આપણે સીધો જ ડાયરેક્ટ આપણા શરીરની અંદર એને લઈ શકતા નથી પણ ભૂમિમાં રહેલા જે બેક્ટેરિયા કે આપણે આગળ વાત કરી ગયા તેમજ નીલહરિત લીલ છે કે જે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે અને એ સ્થાપન કર્યા પછી એને એ નાઇટ્રોજનને એના નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે અને જ્યારે આ નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય પછી વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરતું હોય છે એટલે આ રીતે જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનો ઉપયોગ બેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ જે છે એનો ઉપયોગ કરી અને નાઇટ્રોજનનું સ્થાપન કરી અને નાઇટ્રોજન સારમાં રૂપાંતર કરે છે અને એક સારનો ઉપયોગ એ વનસ્પતિ છે મૂળ તંત્ર દ્વારા પોતે એના શરીરમાં કરે છે ત્યારબાદ આ શોષાયેલો નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે વનસ્પતિ કરે છે એટલે કે વનસ્પતિની અંદર જ આ પ્રોટીન અને અન્ય સંયોજનો ઉત્પન્ન થાય છે નાઇટ્રોજન દ્વારા વનસ્પતિ ઉપર નપતા અન્ય જે પ્રાણીઓ છે કે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એમાંથી એ વનસ્પતિઓમાંથી પ્રોટીન કે અન્ય એ પ્રાપ્ત કરતા હોય છે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ એ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનમાં સંયોજનોમાં પરિવર્તિત કરે છે જ્યારે આવા એ વનસ્પતિ અથવા તો જે પ્રાણીઓ છે એનું મૃત્યુ થાય અને ભૂમિમાં એ ભળે ત્યારે ભૂમિમાં રહેલા જે બેક્ટેરિયા છે કે ફૂગ છે એ ફરીથી નાઇટ્રોજન ઉત્સર્ક દ્રવ્યોને પાછા નાઇટ્રોજનના સંયોજનોમાં ફેરવાનું કામ કરે છે અને એ જમીનમાં ભળે છે અને ફરીથી એ જ નાઇટ્રોજનયુક્ત સંયોજન વનસ્પતિ પાછો પુનઃ ઉપયોગમાં લેવાય છે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા પણ છે કે જે નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરી દે છે જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનેલા છે ભૂમિની અંદર નાઇટ્રોજન ક્ષાર જે બનેલા છે એનો સીધો જ પાછો નાઇટ્રોજન વાયુમાં પણ રૂપાંતર કરી શકે એવા કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા પણ છે જે સીધા જ નાઇટ્રોજન વાતાવરણમાં ચાલ્યો જાય છે એટલે કે ભળી જાય છે અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે એટલે કે એટલી ને એટલી સ્થિર રહે છે તમે એ ચક્કરની અંદર જોઈ અને આપણે સમજીએ તો અહીંયા જે વાતાવરણનો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા સૌથી પહેલાં એ નાઇટ્રોજનનું સ્થાપન થાય ભૂમિની અંદર ત્યાર પછી આવા બેક્ટેરિયા દ્વારા જ એ નાઇટ્રોજનનું નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતરણ કરે અને એ ક્ષારોમાંથી ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો બને એ સંયોજનોનો ઉપયોગ કોણ કરે તો વનસ્પતિ ઉપયોગમાં લે અને એના શરીરની અંદર પ્રોટીન કે અન્ય સંયોજનો બનાવે આ વનસ્પતિઓનો ઉપયોગ ખોરાક તરીકે પ્રાણીઓ ખાય અને એ પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે એના શરીરમાં આવે છે અને આ પ્રાણીઓ કે વનસ્પતિ જે છે એનું મૃત્યુ થાય ત્યારે એનો મૃતદેહ છે એ ફરીથી જમીનમાં ભળે કે ઉત્સર્જક ઉત્સર્જન દ્વારા જે નાઇટ્રોજનનો કચરો છે એ જમીનમાં પડે ત્યારે ફરીથી પાછા કેટલાક બેક્ટેરિયાના ફૂક છે એ ફરીથી એનો નાઇટ્રોજનમાં ભૂમિમાં સ્થાપન કરે અને આ રીતે એક ચક્ર ફરે ત્યાર પછી બીજી આપણે વાત કરી હતી કે નાઇટ્રોજન જે છે વાતાવરણનો એ નાઇટ્રોજન વીજળીના ચમકારા દ્વારા પણ સીધો જ ભૂમિમાં સ્થાપન થઈ છે અને આવો નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનના સંયોજનો ભૂમિમાં સ્થાપન થયા પછી કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા જે છે કે એ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને ફરીથી પાછો વાતાવરણમાં ભેળવાનું કામ કરે છે અને આ રીતે આ નાઇટ્રોજન ચક્ર દ્વારા આપણે સમજી શકીએ કે વાતાવરણમાં એ નાઇટ્રોજન છે એનું પ્રમાણ સ્થિર રહે છે તો આ રીતે મિત્રો આપણે પાઠ જે બીજો છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ અહીંયા પૂરો થાય છે આપણા ભાગની અંદર કેટલાક જે નુકસાનકારક રોગકારક સૂક્ષ્મજીવો હતા એની વાત કરી કઈ રીતે મનુષ્યની અંદર પ્રાણીઓની અંદર અને વનસ્પતિની અંદર કેવા કેવા પ્રકારના રોગો કરે છે ઉપરાંત આપણે વિષાક્તન એટલે કે ખોરાકની અંદર ઝેરી અસર કઈ રીતે થાય છે ઉપરાંત આપણો જે ખોરાક છે એને લાંબા સમય સુધી સાચવવા માટેની જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો અને છેલ્લે આપણે નાઇટ્રોજન ચક્રનો પણ અભ્યાસ કર્યો તો અહીંયા આપણો બીજો ભાગ અને બીજો પાઠ પૂરો થાય છે તમે સમગ્ર પાઠને વાંચન કરજો અને કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો આભાર